શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમી. આજે નાગપંચમીના દિવસે કચ્છ જિલ્લાની અંદર આવેલા ભુજમાં ભુજંગી નાગનું મંદિર છે ત્યાં લોકમેળાનું આયોજન થાય છે. આ એ જ ભુજંગી નાગનું મંદિર છે કે જે ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલું છે અને એના નામ ઉપરથી જ આ શહેરનું નામ ભુજિયા ડુંગરના નામ પરથી એટલે કે ભુજ પડેલું છે. ખાસ કરીને આજનો આ દિવસ ગારુડી સમુદાય માટે મહત્વનો હોય છે. ગારુડી સમુદાય જે છે ગરુડ પક્ષી ઉપરથી એમનું નામ ઉતરી આવેલું છે અને ગરુડ જે છે ને સાપ માર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે સાપને રમાડનાર અથવા તો સાપને વશ કરનાર લોકો છે એમને ગારુડી તરીકે ઓળખવામાં આવે છે. આજે ગારુડી સમુદાય જે છે એ અલગ અલગ નામથી ઓળખાય છે, જેમ કે ગારુડી છે, માંગ ગારુડી છે, ભેરિયા છે, કાળભેરિયા છે, નાગમંગા છે, સપેરા છે, વાદી છે, ફૂલવાદી છે, લાલવાદી, માલવાદી, જોગી, જોગીવાદી અને નાથબાવા એમ અલગ અલગ પ્રકારે તેઓ ઓળખાય છે. ખાસ કરીને જે આ ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલું ભુજંગી નાગનું મંદિર છે ત્યાં નાથબાવા અને ફૂલવાદી સમુદાય જે છે વિશેષ પ્રમાણમાં ઉપસ્થિત હોય છે. ફૂલવાદી અને લાલવાદી સમુદાય જે છે એની અંદરથી ફૂલવાદી સમુદાય જે છે એ એક વીણા જેવું વાજિંત્ર જેને આપણે સપેરાઓ સાથે જોઈએ છીએ એ વાજિંત્ર દ્વારા સાપ જે છે ને રમાડતા હોવાથી સાથે સાથે આ ફૂલવાદીઓ જે છે એ માથા પર એક મોરપીચ લગાડે છે અને એનાથી અલગ તરી આવે છે અને એટલા માટે એમને જે છે ફૂલવાદી તરીકે ઓળખવામાં આવે છે. આજે ફૂલવાદીઓ જે છે એ અહીંયા નાગની પૂજા કરે છે કચ્છની અંદર અને એમનો નાગપંચમીનો મેળો જે છે એ મનાવે છે. સાથે સાથે આજે સપેરા સમુદાય એટલે કે ગારુડી સમુદાય જે છે ક્યાંથી આવ્યા અને કઈ રીતના વસવાટ કર્યો, તો કે ખાસ કરીને તેઓ જે છે ગુજરાતમાં કચ્છ આસપાસ તો જોવા મળે જ છે, એ સિવાય હિમાલયની આસપાસ તિબેટમાં તેઓ હઠ યોગી તરીકે પ્રખ્યાત છે અને ત્યાં પણ એ લોકો જોવા મળે છે. ખાસ કરીને આ ગારુડી સમુદાય જે છે એ પ્રાચીન સમયમાં પોતાની સાથે રાવણ હથ્થો નામનું જે છે એ વાજિંત્ર રાખતા. આ રાવણ હથ્થો જે છે એ એક પ્રકારનું તંતુવાદ્ય છે અને રાવણ હથ્થો વગાડી અને એ જે છે અલગ અલગ ગામોની અંદર જઈ અને કર્તબો બતાવતા હતા. સાપ જે છે એનો આહાર શું હોય, તો કે સાપ જે છે એ ઉંદર છે, દેડકા છે, ખિસકોલી છે, પક્ષીઓના ઈંડા છે, એવું બધું ખાય છે. પરંતુ ક્યારેય સાપ જે છે એ દૂધ પીતા નથી, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પરંતુ જે આ ગારુડી સમુદાય છે એ સાપને જ્યારે પાળે છે ત્યારે એ સાપમાંથી ઝેર મુક્ત કરવા માટે એને પિત્તળની ભૂંગળી વડે દૂધ પીવડાવવામાં આવે છે અને એને માંસાહારીમાંથી શાકાહારી બનાવવામાં આવે છે. બાકી ક્યારેય વૈજ્ઞાનિક રીતે જે છે એ સાપ દૂધ પીતા નથી. બીજી બાબત તો કે ઝેર ઉતારવાની બાબત આવે ત્યારે પ્રાચીન સમયમાં જે છે એ જે સમયે જે જગ્યા પર જે છે એ સર્પદંશ થયો હોય ત્યાં કોઈ પણ તીક્ષ્ણ વસ્તુથી ઘા કાપી અને જે છે એ ઝેર ઉતારવામાં આવતું હતું. પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જે છે એ પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરી અને ઝેર ઉતારવામાં આવે છે. ગામડાઓની અંદર ક્યાંક ક્યાંક જે છે એ ઝેરના ડંખ ઉપર જે છે એ ડંખ ચૂસી અને જે છે રુધિર બહાર કાઢીને પણ ઝેર ઉતારવામાં આવે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે બિનવૈજ્ઞાનિક પદ્ધતિ છે જેનાથી જે ઝેર ઉતારનાર વ્યક્તિ છે એને પણ ઝેર ચડવાની જે છે શક્યતાઓ રહેલી છે. તો પોટેશિયમ પરમેંગેનેટના મદદથી જે છે ઝેર ઉતારવામાં આવે છે. ખાસ કરીને નાગનો જે ઇતિહાસ છે અથવા તો નાથબાવા સંપ્રદાય જે છે એમનો ઇતિહાસ જે છે એમના બારોટ એટલે કે નાગના બારોટ તરીકે જે છે નાગમંગા ઓળખાય છે અને નાગમંગા જે છે અલગ અલગ સ્થળોએ જઈ અને આ નાગની યશગાથાઓ જે છે એ ગાય છે અને લોકોને જે છે એ નાગ વિશે માહિતી આપે છે, એમના સમુદાય વિશે માહિતી આપે છે. તો આમ ગારુડી સમુદાય જે છે સમગ્ર નાગ સંપ્રદાય એટલે કે નાગ સાથે જોડાયેલો છે અને સાથે સાથે નાગપંચમી જે છે એમનો મહત્વનો તહેવાર છે. તેથી આપણે ખાસ યાદ રાખીશું નાગપંચમી શ્રાવણ સુદ પાંચમ. થેન્ક યુ.